स्वागत है मित्रों ड्रीम स्टेशन एजुकेशन चैनल में। आज 23 एप्रिल 2021 और 23 एप्रिल ने जितना महत्व करंट अफेर प्रश्न बनी रहे थे जीशूँ और साथ जोड़ेली अगत्य महिती पर जीशूँ। आ क्वेश्चन ने पीडीएफ तब अमरा टेलिग्राम चैनल साथ जोड़ी मेवी सको और लिंक डिस्क्रिप्शन बॉक्स में आपेली है। तो जो है आज प्रथम प्रश्न, हाल में इजरायले क्या देश साथ सौथी मोटी रक्षा खरीदी समझूती करी है? तो हाल में इजरायल देश रक्षा खरीदी माटे रक्षा यंत्रों खरीदी माटे ग्रीस साथ सौथी मोटी समझूती करी है। हवे इजरायल है तो इजरायल की बात करें तो इजरायल एक एशियाई देश है। कैपिटल की बात करें तो जेरुसलम तेनी कैपिटल है। करंसी की बात करें तो इजरायल न्यू सेक इजरायल की करंसी है। हाल वर्तमान प्राइम मिनिस्टर की बात करें तो बेंजामिन नेतन्याहू तेना हाल प्राइम मिनिस्टर है। इजरायल संसदनु नाम है नेसेट। हवे ग्रीस साथ समझूती करी है तो ग्रीस एक यूरोपियन देश है। कैपिटल की बात करें तो एथेन्स तेनी कैपिटल है। करंसी है करंसी की बात करें तो यूरोपियन देश है तो करंसी है यूरो। एटले आ बे देशों महत्वना है। एशियाई अने यूरोपियन देश वच्चे हमणा सौथी मोटी रक्षा यंत्रों की खरीदी माटे समझूती थी है। तो आंसर आवशे ग्रीस। आगळनो क्वेश्चन जोईए, हाल में विश्व मौसम विज्ञान संगठन जणाव्या अनुसार ला सोफियर ज्वाड़ामुखी विस्फोट थी कयो गैस भारत में प्रवेश थयो छे? तो हाल में विश्व मौसम विज्ञान संगठन छे तेमना जणाव्या अनुसार ला सोफियर ज्वाड़ामुखी में विस्फोट थयो छे। तेने अंतर्गत भारत में सल्फर डायोक्साइड नामनो गैस भारत में प्रवेशो छे। હવે લા સોફિયર જ્વાળામુખી ની વાત કરો તો તે વેસ્ટ ઇન્ડિઝ ખાતે આવેલો છે, સ્ટેન્ટ પીટસન આઇલેન્ડ પર આ જ્વાળામુખી આવેલો છે। હવે ભારતની વાતાવરણમાં આ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ ભળ્યો છે તો તે વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચેનો અંતરની વાત કરો તો તે 10,000 કિલોમીટર જેટલું છે અને 10,000 કિલોમીટરનો પ્રવાસ કરી અને ભારતમાં આ ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઇડ વાયુનો પ્રવેશ થયો છે। આગળનો ક્વેશ્ચન तो તેનો આન્સર આવશે સલ્ફર ડાયોક્સાઇડ। અને જો મિત્રો આ વિડિયો ગમ તમને મહત્વના ક્વેશ્ચન લાગતા હોય તો તમે વિડિયોને લાઈક કરી શકો છો। આગળનો ક્વેશ્ચન જોઈએ તે પહેલાં મિત્રો આ અમારી સોશિયલ મીડિયા લિંક છે અને તમે આની સાથે કનેક્ટ થઈને અમારી સાથે જોડાઈ શકો છો। આગળનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા દેશે પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાની ઘોષણા કરી છે? તો હાલમાં રશિયાની વાત કરો તો રશિયાએ પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાની ઘોષણા કરી છે। રશિયા દ્વારા अंतरिक्ष में पोतानु प्राइवेट स्टेशन अंतरिक्ष स्टेशन बनावानी हाल फिलहाल में घोषणा करी है तेमना राष्ट्रपति द्वारा। हवे रशियाए करी है तो रशियानी कैपिटल है मॉस्को। करंसी की बात करो तो रशियन रूबल रशियानी करंसी है। राष्ट्रपति की बात करो तो व्लादिमीर पुतिन हालना वर्तमान राष्ट्रपति है और पीएम की बात करो तो मिखेल मित्सुते हालना प्राइम मिनिस्टर है। नाम फरीथी जोई लेशो मित्रों, પ્રાઇમ મિનિસ્ટર છે મિખેલ મિત્સુતે અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન। રશિયા અને ઇન્ડિયા વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેનું નામ છે ઇન્દ્ર। રશિયાની મહત્વના સ્થળોની વાત કરો તો રશિયામાં માઉન્ટ એરવલસ આવેલું છે જે યુરોપનો સૌથી ઊંચો પહાડ છે। વેકલ ઝીલ ત્યાં આવેલો છે, ઉરલના પહાડો ત્યાં રશિયા ખાતે આવેલા છે। રશિયાએ હાલમાં સ્પુતનિક 5 નામની કોવિડ વેક્સિન બનાવી છે અને તેને હાલમાં ભારતે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે। રશિયાએ હાલમાં જનાવરો માટે કોવિડ-19 રસી બનાવી છે અને આ કરવાવાળો જનાવરો માટે રસી બનાવવાવાળો રશિયા વિશ્વનો પ્રથમ દેશ છે। આગળનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કિશોર નંદલાસ્કરનું મૃત્યુ થયું તે કોણ હતા? તો હાલમાં કિશોર નંદલાસ્કરનું મૃત્યુ થયું તે એક અભિનેતા હતા। આગળનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં જારી કરેલા ઉર્જા રૂપાંતર સૂચકાંક 2021માં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે? તો હાલમાં ઉર્જા રૂપાંતર સૂચકાંક જાહેર કરવામાં આવ્યો અને તેના પ્રથમ સ્થાનની વાત કરો તો સ્વીડન પ્રથમ સ્થાને રહ્યું છે। 115 દેશોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં સ્વીડન પ્રથમ સ્થાને રહ્યું છે। તો આપણા માટે ભારતનો સ્થાન પ્રથમ મહત્વનું રહેશે તો ભારતનું ઉર્જા રૂપાંતર સૂચકાંક 2021માં સ્થાનની વાત કરો તો 87મું સ્થાન ભારતનું છે। હવે સ્વીડન પ્રથમ સ્થાને રહ્યું છે તો સ્વીડનની કેપિટલ છે સ્ટોકહોમ। કરન્સીની વાત કરો તો સ્વીડન ક્રોના તેની કરન્સી છે અને સ્વીડન એક યુરોપિયન દેશ છે। આગળનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ
ઇદ્રસ ડેબીનું નિધન થયું છે. તો હાલમાં ચેડ રિપબ્લિકના રાષ્ટ્રપતિ હતા ઇદ્રેસ ડેબીનું હાલમાં મૃત્યુ થયું છે. ત્યાં એક હાલમાં તેના એ તે એક ચેડ રિપબ્લિકન દેશ એ આફ્રિકન દેશ છે. આ ઘણો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કોવિડ GGN.com પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? તો હાલમાં ગુરુગ્રામ દ્વારા કોવિડ GGN.com પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુરુગ્રામ હોસ્પિટલમાં COVID-19ની કેટલી પથારીઓ અવેલેબલ છે તેની આ રિયલ ટાઈમ પોઝિશન બતાવશે અને તેને લઈને ત્યાંના કોવિડના દર્દીઓને રાહત મેળવવા રાહત આપવા માટે કોવિડ GGN પોર્ટલ ગુરુગ્રામ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઘણો ક્વેશ્ચન જોઈએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કયા દેશમાં સંઘર્ષ વિરામ સમજૂતી લાગુ કરવાની ઘોષણા કરી છે? તો હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લિબિયા ખાતે સંઘર્ષ વિરામ સમજૂતી લાગુ કરવાની ઘોષણા કરવામાં આવી છે. તો લિબિયાની વાત કરીએ તો લિબિયા એક આફ્રિકન દેશ છે. ટ્રોપિલો તેની કેપિટલ છે અને કરન્સીની વાત કરું તો લિબિયાની દિનાર તેની કેપિટલ કરન્સી છે. પ્રાઇમ મિનિસ્ટરની વાત કરું તો અબ્દુલ્લા હામિદ ડિવેવ ત્યાંના વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર છે. આગળનો ક્વેશ્ચન છે. હાલમાં કેયર રેટિંગ એજન્સી દ્વારા ફાઇનાન્શિયલ 2022માં ભારતની GDP વૃદ્ધિ કેટલી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે? તો હાલમાં કેયર રેટિંગ એજન્સી દ્વારા ભારતનું ફાઇનાન્શિયલ 2022ની GDPની અનુમાન લગાવવામાં આવ્યું છે અને તે કેયર રેટિંગ દ્વારા ભારતની GDP 10.2% રહેશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં UK દ્વારા શોધવામાં આવી રહેલી નવી ડિજિટલ કરન્સીનું નામ શું છે? તો હાલમાં UK એક ડિજિટલ કરન્સી શોધી રહી છે અને તેનું નામ છે બિટકોઈન. બિટકોઈન ધ્યાનથી સાંભળજો મિત્રો, બિટકોઈન નહીં બ્રિટકોઈન તેનું નામ છે અને તેના દ્વારા તે UKમાં ડિજિટલ લેવડ દેવડ થઈ શકશે. તો UK દ્વારા શોધવામાં આવી છે. તો UKની કેપિટલ છે લંડન. પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ તો બોરિસ જોન્સન હાલના વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર છે. તેમણે હાલમાં ભારતનો પ્રવાસ COVID-19ના વધતા કેસોને લઈને ભારતની પ્રવાસ પર આવવાના હતા તે રદ કર્યો છે. આગળનો ક્વેશ્ચન છે. હાલમાં ગૂગલ ડૂડલમાં પ્રકાશિત થવાવાળી વેરા ગેટ્રોઇસ કયા દેશની પ્રથમ મહિલા સૈન્ય સર્જક હતી? તો હાલમાં ગૂગલ ડૂડલમાં પ્રકાશિત થવાવાળી મહિલા હતી વેરા ગેટ્રોઇસ. તે રશિયાની પ્રથમ સૈન્ય સર્જન હતી. 151માં તેમનો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસ પ્રત્યે ગૂગલ ડૂડલ દ્વારા તેમાં તેમનું ચિહ્ન મૂકવામાં આવ્યું હતું. 1904માં જે યુદ્ધ થયું હતું તેમાં એમણે સર્જન તરીકેની ભૂમિકા મહત્વની નિભાવી હતી. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો હાલમાં આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસની વાત કરીએ તો હાલમાં 22 એપ્રિલના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. તેને વર્લ્ડ અર્થ ડે પણ કહેવામાં આવે છે. તે દર વર્ષે 22 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. હવે 22 આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસની વાત કરીએ તો વિશ્વમાં પૃથ્વીની સાળ સંભાળ રાખવાની બાબતોની જાગૃતતા વધારવા માટે અને લોકોને પર્યાવરણ સંરક્ષણ બાબતે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 22 એપ્રિલના દિવસે વર્લ્ડ અર્થ ડે ઉજવવામાં આવે છે. અને 2021ની થીમની વાત કરો તો રિસ્ટોર અવર અર્થ. મેં તો ધ્યાનથી સાંભળજો, 2021ની થીમ છે રિસ્ટોર અવર અર્થ. જે 2021ની થીમ છે. તો હાલમાં આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસની વાત કરીએ તો તે 22 એપ્રિલના દિવસે ઉજવવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી સોરી મિત્રો આ ક્વેશ્ચન રિપીટ થયો છે. હાલમાં કયા દેશના પ્રધાનમંત્રીએ પોતાની ભારતની યાત્રાને સ્થગિત રાખી છે? તો હાલમાં જાપાનના પ્રધાનમંત્રી છે જેમણે પોતાની ભારતની યાત્રાને સ્થગિત રાખી છે. જાપાનના પ્રધાનમંત્રી છે યુસે હિડેસ સોકો. તેમ ભારત આવવાના હતા. તેમણે COVID-19ના વધતા કેસોને લઈને તેની યાત્રા રદ રાખી છે. તેના પહેલાં બ્રિટનના UKના પ્રાઇમ મિનિસ્ટર હતા બોરિસ જોન્સન. તેમણે પણ પોતાનો પ્રવાસ રદ કર્યો છે. હવે જાપાને કર્યો છે તો જાપાનની કેપિટલ છે ટોક્યો. કરન્સીની વાત કરીએ તો યેન ત્યાંની જાપાનની કરન્સી છે. તો આ હતા મિત્રો કરંટ અફેરને લઈને આજનો વિડીયો. તમને જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરી શકો છો અને ગ્રુપમાં શેર પણ કરી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.